માં આપણને ખ્યાલ પણ આવી ગયો કે ઇજારાશાહી બહુ રહી છે અને પરિવાર તમારો હંમેશા છવાયેલો રહ્યો. આટલી બધી ફિલ્મો કરી, તમને હું તો કહીશ કે ઢોલિવૂડના અમિતાભ બચ્ચન અને તમે ઢોલિવૂડના શાહરૂખ ખાન છો. તો સૌથી પહેલાં બાપુ એવું કહ્યું છે કે આપણી જે બુરાઈ હોય, જ્યારે કોઈ આપણી ટીકા કરતા હોય ત્યારે એને આપણે પહેલાં સાંભળવી જોઈએ, આપણા વખાણને ઓછા સાંભળવા જોઈએ. નરેશભાઈએ એમના જીવનની અંદર શેને પહેલાં પ્રાધાન્ય આપ્યું, ટીકાઓને કે પછી તેમના વખાણને? ખોવાઈ ગયા હતા એટલે તમને જોઈને નહીં. પણ અમે જેટલી ટીકા થાય એટલો માણસ ઘડાય, અને માણસમાં વધારે સમજ આવે એટલે ટીકાઓ હંમેશા સાંભળીએ તો જ માણસ આગળ વધે. ખૂબ સરસ. ટીકાઓની જો વાત કરીએ નરેશભાઈ, તો એક ટીકા એવી પણ થઈ કે અત્યાર સુધી તમે માત્ર અત્યાર સુધી જે તમે મહાનાયક બની ગયા, પણ તમે તમારી જ ઇજારાશાહી ચલાવી, જે મેં તમને કીધું કે કોઈને આવવા ન દીધા, સામે હરીફોને ટકવા ન દીધા, તો એવું શું હતું કારણ? મને આ મહાનાયક કહો છો ને, જે મને અમિતાભ બચ્ચનના ઉપમા આપો છો ને, એ સાંભળીને મને કાંઈ કાંઈ થાય છે. હો, કેમ કે આવું સપને વિચાર્યું ન હોય. એક એવી પરિસ્થિતિમાંથી બાળક ઉછરીને મોટું થાય, એને આટલું બધું પ્રોત્સાહન, આટલું બધું મને માન મળશે એ કોઈ સંજોગોમાં અમે સપનામાં વિચાર્યું નહોતું, અને એ નજર સમક્ષ અમે જોઈ રહ્યા છીએ. અને આપે શું કહ્યું, મારે શું કહેવાનું છે? તમારે અત્યાર સુધી તમારું જ શાસન રહ્યું, તમારા હરીફોને તમે ટકવા ના દીધા. મારી પહેલી પિક્ચર હતી વેલીને આવ્યા ફૂલ, કરું શરૂ? બિલકુલ બિલકુલ બિલકુલ. 1969માં મારી પહેલી ફિલ્મ આવી વેલીને આવ્યા ફૂલ. એ કેવી રીતે ફિલ્મને મળી એ પણ કહું કે મુંબઈની અંદર મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો ચાલે. મહેશ કુમાર એન્ડ પાર્ટી 1947 સ્ટાર્ટ થઈ. મહેશભાઈએ, મારા મુરબ્બી મોટા ભાઈ જે સંસદ સભ્ય હતા 25 વર્ષ સુધી, એમને મહેશ કુમાર એન્ડ પાર્ટીની શરૂઆત કરી હતી. અને હું નાનકડો 7-8 વર્ષનો હતો અને મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં હું ખંજીરી વગાડવા જોઈન્ટ થયો. ત્યારથી મહેશભાઈની આંગળી પકડીને આગળ ચાલ્યા, અને એટલા બધા કાર્યક્રમો થયા, એટલા કાર્યક્રમો થયા કે મહિનાના 30 દિવસ પણ અમે મહિનાના 35 પ્રયોગો કરતા. 35 પ્રોગ્રામો મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો, દિવસના 4-4 શો કરતા અમે. અને એમાં બિરલા માતુશ્રી હોલ મુંબઈમાં અમારો શો હતો. ત્યાં આગળ શોની અંદર એક પ્રોડ્યુસર ને ડિરેક્ટર પ્રોગ્રામ જોઈ રહેલા. એ પ્રોગ્રામ પૂરો થયો એટલે બંને અમારા મેકઅપ રૂમમાં આવ્યા અને અમને કહ્યું કે અમે ગુજરાતી ફિલ્મ બનાવીએ છીએ, એમાં મહેશ કુમાર સંગીત આપે અને નરેશ કુમાર હીરોનું પાત્ર કરે. ત્યારે અમારે તો એવા ખુશી એ વખતે થઈ. અને એ પિક્ચર રિલીઝ કરવાનું હતું, અને રિલીઝ માટે બધી પબ્લિસિટી થઈ ગયેલી. એ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ હતી, બ્લેક એન્ડ વ્હાઈટ હતી વેલીને આવે ફૂલ. અને રિલીઝ માટે પ્રોડ્યુસરને 25,000 રૂપિયાની જરૂર પડી, અને મારું ભવિષ્ય પિક્ચરમાં કંડારાઈ ગયેલું હતું. એ રિલીઝ ન થાય તો નરેશ કનોડિયા ન થાય. એટલે એ 25-30 હજાર રૂપિયા ખોળતા હતા ત્યારે મારા એક મિત્ર, જૂના મિત્ર જ્હોન વર્ગીસ કરીને હતા, એને એમને મેં રિક્વેસ્ટ કરી કે જ્હોન વર્ગીસભાઈ એનકો જરા હેલ્પ કીજીએ. ને એમણે બિચારાએ હેલ્પ કરી, પૈસા આપ્યા, પિક્ચર રિલીઝ થયું. હું જેવો હતો તેવો, મારી કોઈ હાઇટ નથી, મારે કોઈ પર્સનાલિટી નથી, મારા મોં ઉપર ખીલ હતા, બધું હતું, તે છતાં પબ્લિકે મને અપનાવ્યો અને પબ્લિકે મને પસંદ કર્યો. એટલે પછી મારી જેટલી ફિલ્મો આવી
એ અપ 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 થતી ગઈ બધી ગોલ્ડન જુબલી ને સિલ્વર જુબલી ને એવા જ પિક્ચરો આવ્યા. પછી અમારી સામે કોણ હતા, ક્યારે હતા, શું હતા, એ એ બધું વિચાર મેં કાંઈ કર્યો નહીં. પણ પબ્લિકે મને હજી સુધી, અત્યારે પણ મને પબ્લિકે એટલો જ પ્રેમ આપે છે, અને એટલે મેં કોઈને ભગાડ્યા નથી. મેં મારી મહેનતથી હું આવ્યો છું અને આજે મંચ પર બેઠો છું ત્યાં તો સત્ય જ બોલવું જોઈએ. તાળીઓ થઈ જાય. થેન્ક યુ. હિતુ, આપની પણ શરૂઆત કંઈક આવી જ રહી હતી. મેં સાંભળ્યું છે કે નરેશભાઈ એમાં મ્યુઝિક આપી રહ્યા હતા અને જ્યારે પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર એમના ઘરે આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે અમને હિતુને લેવો છે હીરો તરીકે, અને ત્યારે તમારી ઉંમર પણ ખૂબ નાની હતી. તો એ શરૂઆત કેવી રીતની હતી? નમસ્તે એવરીબડી. કનોડિયા સરનેમ મને ખરેખર એક પ્લેટફોર્મ આપ્યું છે. મને પ્લેટફોર્મ એ રીતે આપ્યું કે જ્યારે હું ખૂબ નાનો હતો, 6 વર્ષનો હતો, ત્યારે બાળ કલાકાર તરીકે અમારી જે ફિલ્મ હતી કનોડિયા ફિલ્મ્સની, વણઝારી વાવ, એની અંદર એક ચાઇલ્ડ એક્ટર કે જે નાનો નરેશ કનોડિયા હોય એવા એક પાત્રની જરૂરત હતી. ત્યારે કીધું કે કેમ આપણે હિતુને ના લઈએ, અને ત્યારથી મેં એઝ અ ચાઇલ્ડ એક્ટર શરૂઆત કરી. ઘણા બધા પિક્ચરો મેં, લગભગ 19 જેટલા પિક્ચરો મેં કર્યા એઝ અ ચાઇલ્ડ એક્ટર, જેમાં ઘણું બધું લોકોએ મને ગમાડ્યો. ગુજરાત સરકાર તરફથી ઘણા બધા ઇનામો પણ મળ્યા છે મને, એવોર્ડ્સ મળ્યા છે. એના પછી તમે જે ઘટના કહો છો એ મેહુલ કુમારજી, જે એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પછી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ મોટું નામ એમણે કર્યું છે, એ ફિલ્મ બનાવી રહ્યા હતા અને એમની દરેક ફિલ્મમાં હીરો પપ્પા હતા, મ્યુઝિક મહેશ નરેશનું હોય. એટલે જ્યારે એ ઘરે આવ્યા અને કે મારે નવી ફિલ્મ બનાવી છે અને એની અંદર મ્યુઝિકને રિહર્સલ્સને બધું ચાલી રહ્યું હતું કે ભાઈ સિટિંગ્સ કરી રહ્યા હતા કે કયા પ્રકારના ગીતો આ તે બધું, અને ત્યારે પપ્પાનો અવાજ હોય એટલે પ્રફુલ્લ દવે જ હોય આવી રીતે એક સ્ટેમ્પ હતો. ત્યારે આઈ થિંક પપ્પા હેડ ગોન ફોર સમ શૂટિંગ, એ કંઈક શૂટિંગમાં હતા અને મહેશ બાપા હતા, અને ત્યારે મ્યુઝિક ટ્યુન થઈ ગઈ નક્કી અને કે આપણે રેકોર્ડિંગ કરવાના છીએ. ત્યારે કીધું કે પ્રફુલભાઈની, મહેશ બાપાએ પૂછ્યું કે પ્રફુલભાઈની ડેટ લઈ લઈએ એટલે આપણે રેકોર્ડિંગ કરી શકીએ. ત્યારે મેહુલભાઈએ કીધું કે ના, મારે બીજો અવાજ રાખવો છે. ત્યારે મહેશ બાપા કે પણ નરેશભાઈ હોય ત્યારે અવાજ તો પ્રફુલ દવેનો જ હોય છે, તો તમે શું કેવી રીતે આપણે એવું કરીએ કે બીજાને આપણે સિંગરને બોલાવીએ. ત્યારે એમણે કીધું કે આ જે આપણે ફિલ્મ બનાવી રહ્યા છીએ મંડળાનો મોર, એની અંદર જે 19 વર્ષનો હિતુ છે એને આપણે એક ટીનેજ લવ સ્ટોરી બનાવી રહ્યા છે, અને એની અંદર એને એઝ અ હીરો ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે, એટલા માટે આપણે અવાજ પણ એવો કોઈક બીજો લઈએ. સો ધીસ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ. પણ આ મારી પ્રથમ સીડી કે મારું પ્રથમ પગથિયું જે હતું એ મને મારા સરનેમના લીધે મળ્યું. થોડી ઘણી મારી મહેનત હતી, પણ મારી જે ખરી સ્ટ્રગલ છે એ મારી આ ફર્સ્ટ ફિલ્મ પછી સ્ટાર્ટ થઈ હતી, કે જ્યારે મને મારા પોતાની મહેનતથી મારે આગળ વધવાનું રહ્યું, મારે ઘણો બધો સામનો કરવો પડ્યો. જ્યારે એવી પરિસ્થિતિનો કે જ્યારે મારી ફિલ્મો લોકોને નથી ગમતી, હું લોકોને નહોતો ગમતો, અને મેં સ્ટ્રગલ કરીને મેં પપ્પાને એ સમયમાં કીધું હતું કે પપ્પા મેક અ ફિલ્મ ફોર મી, મને લઈને તમે એઝ અ પ્રોડ્યુસર કનોડિયા ફિલ્મ્સે આટલી બધી ફિલ્મો બનાવી છે, મારા માટે એક ફિલ્મ બનાવો. ત્યારે પપ્પા એક જબરદસ્ત વાત મને કીધી હતી, સાચી વાત કીધી હતી, અને જેના લીધે મને અત્યારે ગર્વ થાય છે કે એ સમયે પપ્પાએ મને આ વાત કીધી હતી, જે ગાંધી બાપુ સાથે પણ કનેક્ટ થાય છે, કે બેટા તમારે જે પણ હાસિલ કરવાનું છે તમારા બલબૂતા ઉપર હાસિલ કરવાનું છે, તમારી શક્તિથી હાસિલ કરવાનું છે, તમારા ટેલેન્ટથી હાસિલ કરવાનું છે. આઈ એઝ અ ફાધર વિલ નોટ મેક અ ફિલ્મ ફોર યુ, હું તમારા માટે પિક્ચર નહીં બનાવું, તમે સ્ટ્રગલ કરો અને આગળ વધી શકો તો વધો. અને આજે મને બહુ જ આનંદ થાય છે બધાને કહેતા કે આજે મેં 95 ફિલ્મ્સ કરી છે, અને આજ સુધી પપ્પાએ મારા માટે કોઈ ફિલ્મ નથી બનાવી, અને ઘણી બધી પિક્ચરોમાં મને એવોર્ડ્સ પણ મળ્યા છે, પબ્લિકનો ખૂબ પ્રેમ અને રિવોર્ડ્સ પણ મળ્યા છે, અને એ શીખ હંમેશા મેં મારા જીવનમાં મેં સાંઠી. ખૂબ સરસ. આજે આ મંચ પરથી તમે તમામ કબૂલાતો કરી રહ્યા છો ત્યારે ખૂબ જાણીને આનંદ થાય છે કે ગાંધીજીના જે મૂલ્યો છે તેને તમે ખરા અર્થમાં જીવનમાં જાળવી રાખ્યા છે. નરેશભાઈ, એવું કહેવાય છે કે એ સમયે જ્યારે તમે સ્ટાર બન્યા ત્યારે પ્રોડ્યુસર્સની લાઈન લાગતી હતી તમારા ઘરની બહાર, અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી તમારું જે પુસ્તક છે સૌના હૃદયમાં મહેશ નરેશ, તો એની અંદર પણ એ વાતનો ઉલ્લેખ છે કે પ્રોડ્યુસર્સની લાઈન લાગતી હતી અને તમારા પત્નીશ્રીએ
તેમણે ખુદ અપોઇન્ટમેન્ટ લેવા માટે બેસવું પડ્યું હતું. તો આ આખો સમયગાળો કેવો હતો? કારણ કે તમે જ્યારે ઊંચાઈઓ ઉપર પહોંચી રહ્યા હતા ત્યારે પરિવારને ન્યાય ન અપાયો, ક્યાંક એવું લાગી રહ્યું છે ખરું? એ વાત સાચી છે કે મુંબઈમાં પેડર રોડમાં અમે રહેતા, અમારો એક બહુ મોટો હોલ હતો આ રીતે, તો ત્યાં એક લાઈન લાગી હોય પ્રોડ્યુસર જે મને ફિલ્મોમાં સાઇન કરવા આવ્યા હોય, એક બાજુ મહેશ નરેશના સંગીત માટે સાઇન કરવા બેઠા હોય, એક બાજુ મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો, જે મેં કહ્યું એમ મહિનાના 35-35 શો થતા આખા મુંબઈમાં, આખા મહારાષ્ટ્રમાં, આખા વિદર્ભમાં, દરેક જગ્યાએ, તો એની પણ લાઈન લાગી હોય. એટલે મારી વાઇફે મને માનમાં લાવવા માટે કહ્યું, લાઈનમાં એ પણ બેસી ગયા કે આ બધાને ડેટ આપો ત્યારે મારી એક ડેટ તો ખાલી રાખજો. એટલે એ પણ લાઈનમાં બેસીને મારી સાથે મસ્તી મજાક કરેલો અને મને યાદ અપાયેલું કે અમે પણ છીએ. ખૂબ સરસ. અમારા જે સ્કૂલના ફંક્શન્સ હોય ને જ્યારે નાના હતા ત્યારે પણ એન્યુઅલ ડે હોય તો સ્કૂલની અંદર બાકી બધા બાળકોના પેરેન્ટ્સને બધા આવેલા હોય, પણ મેઇન ફંક્શન હોય ને ત્યારે જ પપ્પા લોકો જોવા મળતા હતા. બાકી કારણ કે પણ શું છે કે એની અંદર પહેલેથી અમારા પરિવારની અંદર અમારા વડીલોએ, મારા મમ્મી પપ્પા મહેશ બાપા બધાએ મળીને એમને કીધું હતું કે ભાઈ કામ એ પ્રકારનું છે કે કામને વધારે આપણે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, યુ હેવ ટુ વર્ક વેરી હાર્ડ. અને એટલા માટે થઈને ક્યારેક અમે ક્યાંક હાજર ના રહી શકીએ તો ખોટું ના લગાડતા. એટલે અમે લોકો ટ્યુન થઈ ગયા હતા અમે બાળકો, એટલે ઓછો સમય આપતા હતા પણ જ્યારે ખરેખર જરૂરત હોય ને ત્યારે એ કંઈ પણ છોડીને આવી પણ જતા હતા. બિલકુલ. નરેશભાઈ, 50થી વધારે લગભગ અત્યાર સુધીની તમામ હિરોઇન્સ સાથે તમે કામ કરી લીધું છે, તમામ એક્ટ્રેસીસ સાથે કામ કરી લીધું છે. એમાં ઘણી વખત એવું થઈ ગયું છે કે માં દીકરી પણ એમાં સામેલ હોય છે, તો એ અનુભવ તમારો કેવો રહ્યો છે જીવનનો? કારણ કે આટલી બધી એક્ટ્રેસીસ સાથે કામ કરવા માટે ખૂબ ઓછા લોકોને ચાન્સીસ મળતા હોય છે. સ્ટ્રગલ. અને એક પિક્ચર હતું મરદનો માંડવો, ફિલ્મનું નામ, એમાં મારા ટ્રિપલ રોલ હતા, ત્રણ રોલ હતા. બાપ હોય છે અને બાપના બે જોડવા દીકરા હોય છે, એટલે ત્રણેય રોલ મેં કરેલા. એમાં જે બાપ હોય છે એની હિરોઈન પદ્મા રાણી હતા. અને પછી બીજું પિક્ચર આવ્યું સંપ ત્યાં જમ્પ, એની અંદર પદ્મા રાણીની દીકરી ડેઝી ઈરાની એ મારી સાથે હિરોઈન હતી. એટલે પદ્મા રાણી પણ મારી સાથે હિરોઈન હતા, આ બાજુ જયશ્રી ફરીખ અને એમની દીકરી એ પણ હીરો હિરોઈન તરીકે મારી સાથે. હવે જે ડેઝી ઈરાનીની વાટ જોઉં છું, એને દીકરી થઈ હોય તો. ના ના, તમે એક પૂછો પપ્પાને, આ બધે જઈને કહેતા હોય છે કે 56 હિરોઈન્સ મારી થઈ ગઈ છે તો મમ્મીને કેવું લાગતું હોય છે એ તો પૂછો. સાચી વાત છે. ચલો આજે હિતુએ જ પ્રશ્ન પૂછી લીધો, હવે એનો જવાબ મળી જાય અહીંયા ઓડિયન્સની સામે. એટલે મારે એનો ફોડ પાડવાનો 100%. સત્યના પ્રયોગો, સત્યના પ્રયોગો. જો ભાઈ, વિશ્વાસ કોને કહેવાય? એ વિશ્વાસ તારી મમ્મીએ મારી પર મૂકેલો. ભલે બેટા મારી છાતી 56 નથી, પણ 56 હીરોઈન સાથે હીરો તો બન્યો છો. ક્યાં વાત. અને મારી પત્નીના વિશ્વાસથી બનેલો છું. ખૂબ સરસ. ચલો હિતુ, તમને આજે આ મંચ પરથી જવાબ મળી ગયો કે મમ્મીને દુઃખ લાગતું હશે કે નહીં. હવે એક થોડો ટીકા લાગશે તમને, એક ક્વેશ્ચન છે. જ્યારે પણ આપણે કોઈ મૂવીમાં કામ કરતા હોઈએ તો ત્યારે એની કોઈ જે તે જોડી આપણી સાથે હોય, તમારી જોડીને સૌથી વધારે સ્નેહલતાજી સાથે પસંદ કરવામાં આવી, અને અફેરની વાત પણ રહી, તો આ બાબતમાં આજે તમે શું કહેવા માંગશો? બેન, એવું બધું આને પૂછો ને. તમારી જોડી હતી સ્નેહલતાજી, તો હું હિતુને કેવી રીતે પૂછી શકું? કદાચ એ સમય એનો જન્મ પણ નહીં હોય. ના, અમે સેટ પર હોઈએ, એક મહિનાનું શૂટિંગ હોય, ઘર બાર ભૂલીને અમે સ્ટુડિયોમાં રહેતા હોઈએ, ફિલ્મ કમ્પ્લીટ થાય પછી જ અમે ઘરે જઈએ, એટલે એક મહિના સુધી સાથે રહીએ, ત્યારે જે સીનો થતા હોય, ડાન્સિંગ થતું હોય, મોજ મસ્તી બધું જ ચાલતું હોય, પણ
પણ ફિલ્મ કમ્પ્લીટ થાય એટલું હું મહાદેવ હર કહું. બધા પોતપોતાના ઘરે જાય, પછી તું કોણ ને હું કોણ, ફરગેટ એવરીથિંગ. ખૂબ સરસ. ચલો, આજે તમે એ વાતનો ફોડ પાડી દીધો. પણ જ્યારે આટલી બધી હિરોઈન્સ સાથે તમે કામ કર્યું, મેં સાંભળ્યું છે કે તમે શમી કપૂરના ફેન હતા અને એને આઈડલ માનતા હતા. એક મૂવી છે જે વેલીને આવ્યા ફૂલ, તમારી પ્રથમ મૂવી હતી, એમાં તમે એન્ટ્રી પણ શમી કપૂર જેવી લીધી હતી. એ તમારા આઈડલ રહ્યા છે ખરા? એ મહેશ કુમાર એન્ડ પાર્ટીનો રંગ કહેવાય. કેમ કે મહેશ કુમાર એન્ડ પાર્ટીની અંદર અમે ક્યારના મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં શો કરીએ છીએ. જ્યારે અમે સુરતના ગામડાઓમાં શો કરવા જઈએ ને, આ વર્ષો પહેલાંની વાત, કદાચ 55ની વાત કરું, ત્યારે તમારે સુરત સ્ટેશને ઉતર્યા પછી બેલગાડીમાં જ જવું પડે. બેલગાડીમાં તમે હાર્મોનિયમ ઢોલકા બધું લઈને જાઓ, ત્યાં સ્ટેજ હોય પણ લાઇટો ના હોય, પેટ્રોમેક્સ હાથે એક ગીત ગાતા ગાતા લાઇટ ઓછી થઈ હોય તો પેટ્રોમેક્સમાં હાથે અમે હવા ભરીએ, અને એ રીતે અમે કરતા હતા. એમ કરતા 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 અત્યારે તો તમે જ્યાં જાઓ ત્યાં તમે ફ્લાઇટમાં જઈ શકો છો, તમે કારમાં જઈ શકો છો, તમે હેલિકોપ્ટરમાં જઈ શકો છો. એવા એવા કાર્યક્રમો આપણે કર્યા છે. અને આપણે શું વાત હતી, શમી કપૂરજીને આપ આપના આઈડલ માનતા હતા? એટલે શમી કપૂરની સ્ટાઇલમાં હું મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં કામ કરતો હતો. એમાં જોની વોકરની સ્ટાઇલ કરતો હતો. જોની વોકર એટલે ક્યા બાત હે, અરે ચાહે ઘડે ભર ભર કે પીઓ, ચાહે ઘડે ભર ભર કે પીઓ, પ્યાલી કા મઝા ઓર હૈ, અરે બીવી ચાહે કિતની ભી ખૂબસૂરત હો લેકિન સાલી કા મઝા. આજે આપણે બાપુની વાતો કરી રહ્યા છીએ, કલાકાર છે ભાઈ, તો બિલકુલ ચાહીશું કે આની અંદર આપણે શરાબની વાત બિલકુલ નહીં કરીએ. પણ મારે એ પણ હવે જાણવું પડશે કે એક મિનિટ, શમી કપૂરની સ્ટાઇલમાં મેં પહેલું જ પિક્ચર મેં કહ્યું ને વેલીને આવે ફૂલ, આપે કહ્યું એમાં હતો પશકાકા, જેમ યાહુ આવી તું જંગલીમાં શમી કપૂરનું, ચાહે કોઈ મુજે જંગલી ગયે, એની ઉપર તું પશકાકા હું મોજી લો કી મિયા ઘર, હું મોજી લો કી મિયા ઘર, હેરા ફેરી કરું મહલની, જાણી છો છું સોદા ઘર, હે જાણી તો છું સોદા ઘર, પશકાકા. વાહ વાહ, સ્ટાઇલ કરતો તો જોરદાર. એટલે તમારા આઈડલ હતા એવું માની શકાય. થેન્ક યુ. બિલકુલ. નરેશભાઈ, એક દુઃખદ વાત મેં તમારા લાઈફની સાંભળી છે. ખૂબ સંઘર્ષથી તમે આગળ આવ્યા છો અને તમારા મોટા બહેને તમારો ઉછેર કર્યો, મમ્મી તમારા બહુ નાની ઉંમરમાં જતા રહ્યા, તો એ આખો સંઘર્ષ કેવો હતો જીવનનો? હિતુ બેટા, એ પ્રસંગ તું કહેતો મને હમણાં જ પરમ દિવસે જ મેં મારી મધરનું શ્રાદ્ધ નાખ્યું. પરમ દિવસે જ મારી મધરનું મેં શ્રાદ્ધ નાખ્યું. ત્યારે માને મેં કહ્યું કે મા, અમે નાના મોટા બધા 10 ભાઈ બહેનો છીએ, એમાં તમે મને જ મારી આંગળી પકડીને મોટો ના કર્યો, તમારું મોં પણ ના બતાવ્યું, અને મને છોડીને 6 મહિનાની ઉંમરમાં મને છોડીને ચાલી ગયા. હમણાં જ શ્રાદ્ધમાં મેં કહ્યું બેટા. તમારી આંખો ભરાઈ આવી છે નરેશભાઈ. અને જી, એટલે એવું હતું કે જ્યારે પપ્પા માત્ર 6 મહિનાના હતા ત્યારે મારા દાદી દલીમા એ ગુજરી ગયા હતા. કારણ કે પરિસ્થિતિ એવી હતી કે અમે એમને બીમારી હતી, એના પૈસા નહોતા અમારી પાસે કે અમે એમને એમનું સારવાર કરી શકીએ ડૉક્ટર પાસેથી. સો દેટ વે માત્ર 6 મહિનાની ઉંમરે એમને એમના મોટા ભાઈ મહેશ બાપા અને મોટા બેન અમારા કંકુફુઈ એ લોકોએ મળીને ઉછેર કર્યો હતો પપ્પાનો. અને પરિસ્થિતિ એવી હતી કે ફોટો પાડી શકવાના પૈસા નહોતા, એટલે મારા દાદીનો ફોટો અમારી પાસે, એટલે પપ્પાને એ નથી ખબર કે એમના માં કેવા દેખાય છે. એટલે આનાથી મોટું સ્ટ્રગલ આઈ ડોન્ટ થિંક કોઈનું હોઈ શકે કે 6 મહિનાની ઉંમરથી જ પોતાની માને ગુમાવીને
બીજા લોકોના ભરોસે જે બાળક મોટું થયું હોય એને કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે એ પણ ગરીબીમાં. એટલે કહે છે ને કે તમે સંઘર્ષ કરો. અરે ભાઈ, હું તો 6 મહિનાનો હતો ત્યારથી સંઘર્ષ, માં વિના સુનો સંસાર. 6 મહિનાનો હતો ત્યારથી સંઘર્ષ, સંઘર્ષને માત્ર સત્યના રસ્તા ઉપર જ ચાલી રહ્યા છે. ખૂબ સરસ. અને તમારા માતાની છબી ભલે તમારી સાથે આજે ન હોય પણ તેમની છબી હૃદયમાં તમે હંમેશાથી રાખી છે. નરેશભાઈ, એક બીજી ટ્રેજેડી પણ એવી રહી છે કે મહેશ અને નરેશ એ બંને સિવાય એક મોટા ભાઈ પણ હતા અને એમના ગયા પછીથી બધી બાગડોર સંભાળવી પડેલી તમારે, તો એ સમય પણ ખૂબ કપરો રહ્યો હશે. સ્ટ્રગલ પપ્પા તમારું આખું. હા, અમે ત્રણ ભાઈ, ત્રણની ત્રિપુટી કહેવાતી, મહેશ, નરેશ અને દિનેશ. વચોટ ભાઈ હતા જે મારાથી મોટા, મહેશભાઈથી નાના, જે કિશોર કુમારજીના ગીતો ગાતા, પોતે ઢોલક વગાડતા, મહેશ કુમાર એન પાર્ટીમાં સાથે હતા. એમના વિના શો ના થાય, કેમ કે મહેશભાઈ લતા દીદીના ગીતો ગાય અને દિનેશભાઈ કિશોર કુમારજીના ગીતો ગાય, એટલે બંનેનો સંગાત. અને એ વખતમાં બધા ફિલ્મો જે આવે એ લતા કિશોરના જ ગીતો હતા. અને એ વખતે એમને પેરેલિસિસ થઈ ગયો. પેરેલિસિસ એટલે અડધું અંગ એમનું ના રહ્યું અને એમને ખાટલા વર્ષ, પથારી વર્ષ થવું પડ્યું. પણ અમારે પ્રોગ્રામ તો કરવા જ પડે એટલે અમે વિદર્ભમાં શો કરવા ગયેલા ત્યાં અમને મેસેજ મળ્યા કે દિનેશભાઈ દુનિયામાં નથી. ત્યારે ભયંકર પરિસ્થિતિ, આસમાન તૂટી પડેલું. અને અમે એ વખતે એક ભાઈ ખોયો. એ બહુ વખત સુધી અમે એમના વિના રહી નહોતા શકતા. પણ જીવન તો ચલાવવું જ પડે, ગુજરાન તો કરવું જ પડે, એટલે અમે મહેશ્વરન પાર્ટી ચાલુ રાખી. ખૂબ સરસ. અને આજે પણ તમારા પરિવારને તમે આટલો પ્રેમ કરો છો. અને એ બી એક રહસ્ય કહું કે દિનેશભાઈ પછી જે કિશોર કુમારના, લતા મંગેશકરના સોંગ આવે ત્યારે હું અને એક છોકરી સ્ટેજ પર ડાન્સ કરીએ અને મહેશભાઈ ને દિનેશભાઈ ખૂણામાં માઇક સાથે ગીત ગાતા હોય લતા કિશોરનું. પણ દિનેશભાઈ નહોતા એટલે મહેશભાઈએ શું કર્યું, મેલ વોઇસમાં કિશોર કુમારની સ્ટાઇલમાં ગાવા માંડ્યા અને લતા દીદીનું પણ ગીત એ ગાવા માંડ્યા. એ ખૂણામાં ગાતા હતા ત્યારે, એક્સક્યુઝ મી, ત્યારે પબ્લિક અમારી સામે ડાન્સ કરતા હતા, અમારી સામે નહોતું જોતું. પણ એ ખૂણામાં જોતા હતા કે આ મહેશભાઈ બે અવાજમાં કેવી રીતે ગાય છે. ત્યારથી મહેશભાઈ બે અવાજમાં ગાવાનું શરૂ કર્યું કે અત્યાર સુધીમાં કોઈ એવો પુરુષ નથી આવ્યો, બિલકુલ, કે મેલ ફિમેલ એવા 32-32 અવાજોમાં હુબહુ આંખો બંધ કરી જોરદાર તાળીઓ થઈ જાય મહેશભાઈ માટે. એટલે મેં મારાથી મોટા દિનેશભાઈને પણ ખોયા છે અને અત્યારે હાલ મારા મોટા ભાઈ મહેશભાઈને પણ પેરેલિસિસ થયેલો છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરી કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. પણ મારો દીકરો છે ને, મને સહારો આપે છે, મને સાથ આપે છે, મને સંભાળે છે અને ગાડું ચાલે છે. ખૂબ સરસ. નરેશભાઈ, આપે હૃદયના તાર હલાવી દીધા એવું લાગે છે, કારણ કે તમારા સંઘર્ષની આ ગાથા ખરેખર એક વખત રૂવાડા ઊભા કરી દે તેવી છે. હિતુ, જન્મોજન્મના તમે મોનાની સાથે પહેલી વખત આવ્યા અને જન્મોજન્મના તાંતણે બંધાઈ ગયા. એ સમયે તમે નક્કી કરી લીધું હતું કે પછી આની સાથે જ મારે આગળ જન્મોજન્મના બંધનમાં બંધાઈ જવાનું છે? એકચ્યુઅલી એઝ એન એક્ટર મારે ને મોનાને બંનેને એક્ટિંગનો એટલો બધો ગાંડો રસ હતો અમને બંનેને કે અમે લોકો એની અંદર ખૂબ મહેનત કરતા હતા બંને, એઝ એક્ટર, એક્ટ્રેસ, એઝ હીરો હિરોઈન. અને કેવી રીતે આ સીન કરીએ, કેવી રીતે આ ડાન્સ કરીએ, કેવી રીતે આ સિચ્યુએશન જે આપણને આપી છે ડિરેક્ટરે એને આપણે નિભાવીએ, સરસ રીતે કરીએ. એટલે ધીરે ધીરે ઇન્ટરેક્શનમાં અમને ખબર પડી બંનેને કે અમે
ખૂબ જ સિમિલર છીએ નેચર વાઇઝ. અમને જે ગમે છે, અમારા જે હોબીઝ છે, આ બધું ઘણું બધું સિમિલર હતું. એટલે એ કરતાં કરતાં અમે લોકોએ લગભગ 20-25 પિક્ચર એઝ અ હીરો હિરોઈન સાથે કરી. અને આટલી બધી ફિલ્મો સાથે કર્યા પછી ધીરે ધીરે વી ગોટ વેરી ક્લોઝ. અને દેન ફાઇનલી તો બધાને ખબર છે કે આજે અમને દીકરો પણ છે રાજવીર, 3.5 વર્ષનો. ને ટુકડમાં કામે લાગી ગયા એટલે આખા પરિવારના આશીર્વાદ સાથે અમે લોકો આજે બધા સાથે છીએ, સંયુક્ત રીતે જીવીએ છીએ. અમે લોકો પપ્પા, મમ્મી, મહેશ બાપા, હું, મોના, રાજવીર, અમે બધા વી આર ઇન અ યુ નો વી આર ઓલ સ્ટેઇંગ ટુગેધર ઇન વન પ્લેસ. મોટો દીકરો સુરજ કનોડિયા મુંબઈમાં રહે છે, એના બાળકો સાથે, એની ફેમિલી સાથે. છોકરાઓ ત્યાં કોલેજ સ્કૂલ કરે છે. અને મારી દીકરી સરજુબેન એ પણ મુંબઈમાં એના સાસરે છે. અમે બધા ગાંધીનગર. બરાબર. હિતુ, જ્યારે મોના એક્ટ્રેસ છે અને એમની સાથે મેરેજ કરવાના હતા, તો તમને ક્યારે મનમાં એવું થતું હતું કે મમ્મી અને પપ્પા ને એ બધાને એક્સેપ્ટ કરશે કે નહીં કરે? કારણ કે એક્ટ્રેસ વહુ ઘરમાં લાવી, એ એવું લાગતું હતું કે પરંપરાથી થોડું વિરુદ્ધ જશે? એકચ્યુઅલી તો અમારા ઘરની અંદર બહુ લિબરલ વાતાવરણ છે. પપ્પા, મમ્મી, મહેશ બાપા. મહેશ બાપાએ પોતે લવ મેરેજ કરેલા છે, અને એ પણ આઈ થિંક પપ્પા કયા વર્ષમાં લગ્ન થયા હશે, એટલે એટલે અમે ના બોલી શકીએ. એટલે બસ અત્યારે મજાક ભલે કરતા હોય પપ્પા, બટ હી હેઝ ઓલવેઝ બીન એક ફોરવર્ડ થિંકિંગવાળા રહ્યા છે. હંમેશા પોતાના બાળકોને પ્રોત્સાહિત કર્યા છે, તમને જે કરવું એ લાઈફમાં છૂટ છે, પણ જે કરો એ વિચારીને કરજો વ્યવસ્થિત રીતે. આજનું યુથ જે છે એને ખૂબ જ લિબર્ટી જોઈતી હોય છે ઇન એવરીથિંગ. પોતાના પેરેન્ટ્સ સામે થઈને ઘણું બધું કરવાની કોશિશ કરતા હોય છે. ત્યારે મારા આ પેરેન્ટ્સ, મને જે મળ્યા છે, મને જે પરિવાર મળ્યો છે, મારા જે વડીલો છે, એ લોકોએ હંમેશા એક વાત કીધી છે, બેટા બળવો ના પકડતો. યુ વોટ એવર યુ વોન્ટ, વોટ એવર યુ વોન્ટ ટુ, જે પણ તમને કરવું છે તમે આવીને અમારી સાથે ડિસ્કસ કરો, ચર્ચા કરો, અને આપણે સાથે મળીને અમે તમને સપોર્ટ કરીશું તમને જે પણ કરવું હોય. એટલે આવા લિબરલ થોટવાળા પરિવારમાં મારો જન્મ થયો. આઈ એમ રિયલી રિયલી વેરી હેપી અબાઉટ. 50 વર્ષની મુંબઈ પેડર રોડમાં રહીએ, લોખંડવાલામાં રહીએ, પણ મારા ત્રણેય દીકરાઓને મુંબઈનો રંગ જરાય નથી લાગ્યો, આખો ગુજરાતી રંગ છે, એમનો મેકઅપ પણ નથી લાગ્યો અને નથી છડ્યો. એ લોકો એટલા સમજદાર છે કે આંખો બંધ કરીને જ્યાં જવું હોય ત્યાં દીકરા તમે જઈ શકો છો. મારા પાસે સવાલો તમારા માટે ઘણા બધા છે, પણ નરેશભાઈ, આપણે આજે આ મંચ પર ભેગા થયા છીએ અને બાપુના સત્યના પ્રયોગો વિશે આપણે વાત કરી રહ્યા છીએ. નિખાલસ જે કબૂલાતો હતી તે આ પુસ્તકની અંદર છે. તો તમારા જીવનની કોઈ એવી ભૂલ જેને તમે આ મંચ પર કબૂલાત કરવા માંગશો નિખાલસપણે? મેં હવે અમારી ગરીબ પરિસ્થિતિ સમજો, અમારી એટલી શક્તિ નહોતી કે મારા ફાધર કે મારી સિસ્ટરો માતો હતા નહીં કે એ લોકોની પરિસ્થિતિ નહીં હોય. એટલે એક ભૂલ મોટી થયેલી છે કે મેં સ્કૂલ નથી જોઈ, હું ભણ્યો નથી. આ મારી ભૂલ છે, કેમ કે અમે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓલ ઓવર વર્લ્ડની અંદર અમે ફર્યા છીએ, પ્રોગ્રામો કર્યા છીએ, શૂટિંગ કરેલા છે, પણ હું સ્કૂલમાં નથી ગયેલો. પ્રેક્ટિકલ નોલેજથી બધી સાથે વાત કરીએ, પણ ભલે હું સ્કૂલમાં નથી ગયો, પણ બેન હું એમએલએ બી હતો. ભણતર કદાચ તમારું ગણતર ખૂબ આગળ છે ને, તમારી કલાને અમારા સતસત નમન. પણ નરેશભાઈ, આજે જતા જતા અહીંયા ઉપસ્થિત તમામ લોકો તમારા મોઢેથી જાગરે માલણ જાગ સાંભળવા માટે જો બધાના મોઢા પર ખુશી આવી ગઈ એકવાર. અલે ભાઈ, ઊંઘી ગયા છો? તમને સાંભળવું ગમશે? એક અવાજે બોલો ને પ્લીઝ. એક સાથે નરેશભાઈ થઈ જાય, ઊભો થવું તો ચાલે? ચાલે ચાલે, 100% ચાલે.
આહા વાહ 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 ક્યા વાત મહારાજ હું તમને વિનંતી કરું છું બે હાથ જોડીને તમને વિનવું છું એકવાર મને મને મારી માલણને મળવા દો મહારાજ જાગરે માલણ જાગ હે જાગરે માલણ જાગ હો જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગને તારો મેરું જગાડે જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગને તારો મેરું જગાડે જાગરે માલણ જાગ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ સમય આપણા પાસે ખૂબ ઓછો છે નહીતર એમના પાસે આપણે હજી ઘણું બધું ગવડાવત અને હિતુ પાસે એક નવું થઈ રહ્યું છે ઇન્ટરવ્યુમાં વન્સ મોર થાય આ ઇતિહાસમાં પહેલી વાર હશે હિતુ અંતે આપના તરફથી ટુકાણમાં સાંભળવા માંગીશ કોઈ એવી ભૂલ ભૂલ તો એવી તો કોઈ ખાસ મારી થઈ નથી કારણ કે હંમેશા એવા વડીલ રહ્યા છે જે લોકોએ મને સાચો માર્ગ દેખાડ્યો છે આજે હું ધારાસભ્ય મારા ઈડરને વડાલીનો છું અને ઈડર વડાલીની અંદર મારાથી કોઈ ભૂલ ના થાય એવી પ્રાર્થના હંમેશા પ્રભુને કરું છું પપ્પાને મમ્મીને મહેશ બાપાના આશીર્વાદ હંમેશા પ્રાપ્ત કરીને કે હંમેશા મારા વિસ્તારની અંદર મારા લોકોમાં અમે એવું કામ કરીએ કે લોકો જે પાર્ટીથી હું બિલોંગ કરું છું એ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારાથી અમે લોકો સારા કામ કરીને લોકોને પ્રજાને સુખી કરીએ એવી કોશિશ કરું છું ખૂબ સરસ સત્યને આપણે સૌ આગ્રહી છીએ અને અમે પણ સત્યની સાથે છીએ એટલા માટે જ આજે આ સત્યના પ્રયોગો કાર્યક્રમમાં આપ બંને અમારી સાથે જોડાયા અને આપના જીવનને ખૂબ જ નજીકથી અમને સમજાવ્યું જણાવ્યું જે પણ બાબતો હતી તેની નિખાલસ કબૂલાત કરી તમે ખૂબ મજા આવી આપની સાથે આપનો ખૂબ ખૂબ આભાર હિતુભાઈ અને નરેશભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અને જીજ્ઞા આપનો પણ આભાર હું અમારા સહયોગી ભૌમિક વ્યાસને બોલાવવા માંગીશ અને બાપુના જે સિદ્ધાંતો અને મૂલ્યોની આપણે અત્યાર સુધી ચર્ચા કરી આપણે વાત કરી એમના શબ્દો આપને અર્પણ કરીશું એટલે કે બાપુની આત્મકથા સત્યના પ્રયોગો